ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન એટલે સશક્ત ભારત, સ્વસ્થ ભારત, જેને અનુરૂપ ભારતના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા સમયથી કુપોષિત બાળકો માટે પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કાર્યક્રમ બીઆરસી ભવન ખાતે રાખવામાં આવ્યું હતું। तो आ प्रसंगे धारासभ्य શૈલેષભાઈ મહેતા सहित जिला भाजपा महामंत्री डॉक्टर बीजे ब्रह्मभट्ट, जिला पंचायत उपप्रमुख अश्विनभाई वकील, डभोई शहर भाजप प्रमुख डॉक्टर संदीपभाई शाह, तालुका नगरपालिका प्रमुख बीरेनभाई शाह, तालुका भाजपा प्रमुख दिनेशभाई पटेल, कारोबारी चेरमेन तेजलबेन सोनी, शहर महिला मंत्री हिनाबेन भट्ट, महेशभाई दाजी तेमज आ कार्यक्रम ने सफल बनावा अने सरकार की योजनाओं घरे घरे पहुंचाड़नार यशोदा माताओं तरफ थी मेहनत करवामां आवी हती। आंगणवाड़ी बहनों उपस्थित रहा था, साथ ही धारासभ्य શૈલેષભાઈ મહેતા અને ભાજપના આગેવાનો દ્વારા તેઓના હસ્તે 60 જેટલા બાળકોની માતાઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું છે સશક્ત ભારત, સુરક્ષિત ભારત, અને એને અનુરૂપ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી बेटी बचाओ बेटी पढ़ाओ नी साथे साथे नाना बाळको सुपोषित रहे, एमने पौष्टिक आहार मिली रहे, एने माटे पण एमने काळजी राखी छे। भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा तमाम ठेकाणे नाना नाना बाळको ने पौष्टिक आहार आपवानी प्रथा चालू करवामां आवी छे। छेल्ला एक वर्षथी ડભોઈ नगर अने ડભોઈ तालुकामां पण आना माटेनी पौष्टिक आहारनी कीटो आपवामां आवे छे। एक वर्ष पूरू थयु छे, दर 3 महीने नाना बाळकोने आ कीट आपवामां आवे छे। आशा वर्कर बहेनो जे एने યશોદા માતા કહેવામાં આવે છે એમના મારફત એમની બાલવાડીમાં જે બાળકો હોય છે એ લોકોને અહીંયા બોલાવીને આ કીટનો અર્પણ કરવામાં આવે છે। આજે ડભોઈ નગરના લગભગ 60 જેટલા બાળકોને આ કીટ આપવામાં આવી છે અને આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, નગરના ભાજપના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, જિલ્લાના ભાજપના મહામંત્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું આ તમામ બાળકોના માતા પિતા પણ આ કીટનો સદુપયોગ કરીને બાળકોને આ પૌષ્ટિક આહાર દ્વારા સક્ષમ બનાવે એવી અપીલ કરું છું અને અપેક્ષા રાખું છું કે આજનું બાળક જેટલું સશક્ત હશે એટલું જ ગુજરાત સશક્ત બનશે અને દેશ સશક્ત બનશે। તો આને માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અને ભારતીય જનતા પક્ષનો અને ગુજરાત સરકારનો આભાર માનું છું અને આ તમામ બાળકો આ દેશના વિકાસમાં પણ આગળ ઉપયોગી થશે એ જ અભ્યર્થના સાથે આપ સૌ મારફત आगामी नवा वर्ष ने पण तमाम ने शुभेच्छा पाठवू। विकास चतुर्वेदी साथे CN24 न्यूज ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।